મિત્રો, આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ ફક્ત એટલું જ છે કે આજે જે સેલ્ફ કર્ફ્યુ રાખ્યું હતું, જનતા કર્ફ્યુ, જેનાથી ખબર પડી ગઈ કે ભારતની અંદર વિભાજન નથી થયું. જ્યારે આપણા ભારત પર કે આપણા લોકો પર કોઈ મુશ્કેલી આવી જાય ને, તો આજના દાખલા પ્રમાણે જે 5 વાગે આપણી SMC માટે, આપણા ગવર્મેન્ટના કર્મચારીઓ માટે, જે લોકોએ આમાં કામ કર્યું છે એ લોકો માટે જે ક્લેપિંગ કરી છે, એમને ઉત્સાહ વધારવા માટે જે મેં 5 વાગે જે નજારો જોયો છે, ખરેખર અમેઝિંગ હતો. આપણું ભારત એકજૂથ થઈને, આપણા સુરતીઓ, આપણા ગુજરાતીઓ, આપણા ગુજરાતના લોકો, આપણા ભારતના લોકો એકજૂથ થઈને જે 5 વાગે જે શંખનાદ, ઢોલકા અને જે તાળીઓનો અવાજ આવતો હતો, એ ગણગણાટથી મને આજે પાક્કું ખબર પડી ગઈ કે આપણા ભારતીય લોકો ભલે અંદર ગમે એટલા વિવાદ હોય, પણ જ્યારે કોઈ આકસ્મિક કે બહારની દુનિયાની કે બહારના લોકોની કોઈ પણ મુશ્કેલી સર્જે, ત્યારે આપણે બધા ભારતીય એક થઈ જાય છે. અને મને એ વાતનો બહુ જ ગર્વ છે. મિત્રો, હું આજે ઓસમ ઓમી બધા જ SMC કર્મચારીઓ, જેટલા લોકોએ સેવા આપી છે, આપણા પોલીસ કર્મચારીઓ, જેટલા લોકો આ સંસ્થામાં જોડાયા છે હેલ્પ કરવા માટે લોકોને, હું એ બધાનો ખૂબ આભાર માનું છું. અને આ જ રીતે અગર આપણે એકજૂથ થઈને બધા કામ કરશું, તો કોરોના વાયરસની તાકાત નથી કે આપણા ઘરમાં ઘૂસી શકે. આજે આપણે ઘરમાં રહેશું તો કોરોના કાલે આપણા ઘરમાં આવશે નહીં, અને આજે ઘરની બહાર નીકળશું તો કાલે આપણે કોરોનાના લિસ્ટમાં આવી જશું. તો મિત્રો, હું ઓસમ ઓમી, મેડિટેશન માસ્ટર, સ્પિરિચ્યુઅલ હીલર, મોટિવેશન સ્પીકર, વાસ્તુ કન્સલ્ટન્ટ અને લાઈફ કોચ. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ.